जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज आप धोरण 11 कॉमर्स में विषय बीए पाठ है 9 आंतरिक व्यापार। तो आंतरिक व्यापार आम तो दरेक विद्यार्थी मित्रों जाने से कि पोताना देशनी सरहदनी अंदर जे थतो व्यापार छे एने आंतरिक व्यापार तरीके ओळखवामां आवे छे। सरल भाषामां आपणे कहीए छीए तो धंधाकीय जे प्रवृत्तिओ छे ए प्रवृत्तिमां जे व्यापारी प्रवृत्ति छे, व्यापारी प्रवृत्तिने आपणे अहीं आगळ ए भौगोलिक सीमाओनी दृष्टिए आपणे तेने बे भागमां वेचवामां आवेलो छे। तो देशनी भौगोलिक सीमाओनी अंदर थतो व्यापार जे छे ए व्यापार ने आपणे आंतरिक व्यापार कहेवाय। आंतरिक व्यापार मोटा भागे दरेक देशोनी अंदर ए वधु पड़तो थतो होय छे। पोताना देशनी मोटा भागनी जरूरियातोने संतोषवा माटे आ आंतरिक व्यापार ए खूब ज अगत्यनो भाग भजवे छे। आंतरिक व्यापारथी आपणे कहूं के आपणी जे कंई देशनुं चलण होय, जे ते देशनुं माप होय, तोल माप अने व्यापारी जे रीतरिवाजो छे ए रीतरिवाजो अने કેટલાક આપણા દેશના જે કાયદાઓ છે એ ધંધાકીય કાયદાઓને અહીંયા ધ્યાનમાં રાખી અને આપણે આ વેપાર થતા હોય છે અને આખા દેશની અંદર આ સમાનતા ધરાવે છે એમ કહીએ તો વિદ્યાર્થી મિત્રો, આંતરિક વેપારમાં જે માલની હેરફેર છે એના માટે પણ આપણે કહું તેમ સમય ઓછો જાય છે। એક જગ્યાએથી ઉત્પાદિત થયેલો માલ દેશના કોઈપણ ખૂણાની અંદર ઓછા સમયમાં આપણે અહીંયા આપી શકીએ છીએ। બીજા વિદેશી વેપારો કરતાં આંતરિક વેપારની અંદર જોખમનું પ્રમાણ પણ એ આપણને ઓછું જોવા મળે છે। ઉપરાંત અહીંયા આગળ ખરીદનાર અને વેચનાર બંને એક જ દેશના હોવાના કારણે બંને પક્ષકારો ક્યાંક એકબીજા સાથે અહીં આગળ સંબંધોથી જોડાયેલા હોય છે, રૂબરૂ મુલાકાત પણ આપણે કરી શકીએ છીએ અને એના કારણે અહીંયા શાખ દ્વારા પણ અહીંયા આ વેપારી પ્રવૃત્તિ વધુ પડતી આપણને જોવા મળે છે। તો આ એ આંતરિક વેપાર છે અને આંતરિક વેપારની અંદર આપણે કહ્યું તેમ કે કાશ્મીરના જે સફરજન છે એ અહીંયા અમદાવાદ લાવવામાં આવે તો એને આપણે શું કહેવાય, આંતરિક વેપાર કહેવાશે। તો ટૂંકમાં ભારતની સરહદ જે છે, ભારતની જે હદ છે એ ભૌગોલિક સીમા જેમ કહેવાય, એ ભૌગોલિક સીમાની અંદર આ આંતરિક વેપારની પ્રવૃત્તિ એ ખૂબ જ સરળતાથી અને સારી રીતે એ થતી આપણને જોવા મળશે। મોટા ભાગની જરૂરિયાતો એમ કહેવાય કે આપણે આંતરિક વેપાર દ્વારા લોકો સંતોષી શકે છે। આ વેપારી પ્રવૃત્તિઓનું છે એનું વર્ગીકરણ જોઈએ તો તેને મુખ્ય 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે। એક સરહદની દ્રષ્ટિએ, બીજું વિતરણની દ્રષ્ટિએ, ત્રીજું નાણાકીય ચૂકવણીની દ્રષ્ટિએ અને ચોથું છે માલની રવાનગીની દ્રષ્ટિએ। જુઓ તો આને મુખ્ય 4 ભાગમાં વેપારી પ્રવૃત્તિને વહેંચી શકાય છે। તો પહેલી વાત કરીએ કે સરહદની દ્રષ્ટિએ, તો હમણાં જ આપણે વાત કરી તેમ સરહદની દ્રષ્ટિએ વેપારને 2 ભાગમાં વહેંચી શકાય છે। એક છે આંતરિક વેપાર અને બીજો છે વિદેશ વેપાર। આંતરિક વેપારની આપણે ચર્ચા કરી કે આંતરિક વેપાર એટલે કોઈપણ દેશ પોતાની સીમાઓની અંદર જે વેપાર થાય છે એ વેપારને આપણે આંતરિક વેપાર કહેવાય, બરાબર છે? તો અહીંયા આંતરિક વેપાર
ખૂબ જ સરળતાથી થઈ શકે છે. બીજું છે કે પોતાના દેશની ભૌગોલિક સીમાની બહાર થતો વેપાર છે, એટલે અન્ય દેશો સાથેનો જે વેપાર છે તેને આપણે શું કહીએ છીએ, વિદેશ વેપાર. બરાબર, વિદેશ વેપાર કે એક દેશ બીજા દેશ સાથે આ વેપારની પ્રવૃત્તિ કરતો હોય છે. તો અહીંયા આગળ એ આપણે જાણીએ તેમ કે આની અંદર આપણે કહ્યું બંને દેશનું ચલણ જુદું હોય છે, ભાષા પણ જુદી હોય, સંસ્કૃતિ જુદી હોય, ઉપરાંત તેની રીતરિવાજો પણ અલગ હોય છે, તોલમાપનું પ્રમાણ પણ કદાચ અલગ જોવા મળે, ઉપરાંત તેના કાયદાકીય જોગવાઈઓ છે એ બંને દેશની અલગ અલગ આપણને કાયદાઓ જોવા મળે. તો આ બધાને ધ્યાનમાં રાખી અને આપણે વિદેશ વેપાર થતો જોવા મળે છે. આંતરિક વેપાર જેટલી સમાનતા અહીંયા આગળ આ બધા પરિબળોમાં હોતી નથી, દરેક અલગ અલગ છે, અને માટે તે વેપારની પ્રવૃત્તિ એ ક્યારેક વધુ જોખમ, આંતરિક વેપાર કરતાં વધુ જોખમ ધરાવે છે એમ પણ કહેવાય. તો અહીંયા બંને પક્ષકારો આંતરિક વેપારમાં પોતાના દેશના હોય છે, જ્યારે વિદેશ વેપારની અંદર બે પક્ષકારોમાં શું હોય, એક આપણા દેશનો હોય અને બીજો પક્ષકાર અન્ય દેશનો હોય. તો અહીંયા આગળ બને ત્યાં સુધી શાખના વેપારો ઓછા થાય છે. અહીંયા આપણે રોકડ વ્યવહાર અને શાખના વ્યવહાર બંને થશે, વિદેશ વેપારની અંદર બને ત્યાં સુધી રોકડ વ્યવહાર થતાં આપણને જોવા મળે છે. તો આ સરહદની દ્રષ્ટિએ છે. બીજું આપ્યું છે કે વિતરણની દ્રષ્ટિએ, તો એમાં પણ બે પ્રકાર છે. કયા? તો કે પ્રત્યક્ષ વેપાર છે, બીજા પરોક્ષ વેપાર છે. બરાબર છે. તો અહીંયા પ્રત્યક્ષ વેપારની અંદર શું થાય, તો કે બંને પક્ષકારો રૂબરૂ ભેગા મળીને આ વેપાર થતો હોય છે. સામાન્ય રીતે આપણા ગામડાની નાની દુકાનો હોય અને એ નાની દુકાનોમાંથી ગ્રાહક ખરીદવા જાય, તો ગ્રાહક અને વેપારી બંને, વસ્તુ વેચનાર અને વસ્તુ લેનાર બંને શું હોય છે, રૂબરૂ મળી અને જે આ પ્રવૃત્તિ થતી હોય એ વેપારી પ્રવૃત્તિ, જેને આપણે પ્રત્યક્ષ વેપાર તરીકે ઓળખીએ છીએ. જ્યારે કેટલાક પરોક્ષ વેપાર છે, તો પરોક્ષ વેપારમાં અહીંયા આગળ આપણે કંઈ જાણીએ છીએ તેમ કે એના પણ બે ભાગ પાડી શકાય, જથ્થાબંધ વેપાર અને છૂટક વેપાર. જુઓ, આની અંદર પણ આ આંતરિક વેપાર જ આપણે હોય છે કે જેની અંદર આપણે બે પક્ષકારો નજીકના હોય અથવા તો પોતાના દેશની અંદરના એ આપણને જોવા મળે છે. મોટા ભાગે એ આ આંતરિક વેપારની અંદર એ આ રીતે આપણને બે પ્રકારે પરોક્ષ વેપારની પ્રવૃત્તિ એ થતી જોવા મળશે. તો જથ્થાબંધ વેપારની પ્રવૃત્તિ એટલે કે મોટા જથ્થામાં માલની ખરીદી કરવામાં આવે અને નાના વેપારીઓને નાના જથ્થામાં માલનું વેચાણ કરવામાં આવે, તો આવા વિતરકને જથ્થાબંધ વેપારી તરીકે ઓળખવામાં આવે છે. આ વેપારને આપણે જથ્થાબંધ વેપાર કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે આ પ્રવૃત્તિની અંદર એક એ શરૂઆતમાં જે ઉત્પાદક છે, ઉત્પાદકના હાથ નીચે કોણ હશે, જથ્થાબંધ વેપારી હશે. આની હાથ નીચે નાના વેપારીઓ, નાના એટલે કે છૂટક વેપારીઓ હશે. અને એથી નીચે આપણે જાણીએ કોણ હશે, ગ્રાહકો હશે. તો આ જે એક કડી છે એની અંદર જથ્થાબંધ વેપારી જે છે એ ઉત્પાદક પાસેથી માલનો મોટા જથ્થામાં ખરીદી કરે છે, અને એ ખરીદી કર્યા પછી એ નાના વેપારીઓને, છૂટક વેપારીઓને જોઈએ તેટલા પ્રમાણમાં નાના જથ્થામાં કંઈ અહીંયા આગળ આપણને માલ પૂરો પાડે છે. તો આને આપણે કયો વેપાર કહેવાય, જથ્થાબંધ વેપાર કહેવાય. છૂટક વેપાર છે, એ છૂટક વેપાર કોની સાથે જોડાયેલો છે, ગ્રાહકો સાથે જોડાયેલો છે. બરાબર. તો છૂટક વેપારી કોને ગણીશું, તો કે છે જે વેપાર નાના જથ્થામાં માલની ખરીદી કરે છે અને ગ્રાહકને જરૂરિયાત પ્રમાણેનો માલ પૂરો પાડે છે, તો તેને આપણે છૂટક વેપાર તરીકે ઓળખીએ છીએ. નાણાંની ચૂકવણીની દ્રષ્ટિએ પણ આપણે વેપારની પ્રવૃત્તિના બે પ્રકાર પાડી શકાય છે, શાક પરના વેપારો અને રોકડ વેપાર. શાક પરનો વેપાર એટલે શું, શાક એટલે ઉધાર,
बराबर। एनो मतलब के अहीं आगळ आपणे नाणानी चुकवणी दृष्टिए अमुक वखते उधार वेपारनी प्रवृत्ति थती होय छे कि ज्यारे आपणे वेपार मोटा पाया उपर करवो होय त्यारे आपणे क्यारेक अमुक वखते रोकड़नी जग्याए उधार व्यवहार पण करवा पड़े छे। तो उधार व्यवहार एटले के शाकना शाक परना व्यापार एटले के ज्यारे अहीं आगळ मालनी लेवड़ देवड़ थाय छे ત્યારે નાણાંની લેવડ દેવડ થતી નથી, તરત જ નાણાંની લેવડ દેવડ ન થતી હોય અને તે નાણાં ભવિષ્યમાં જે લેવડ દેવડ થાય એવો જે વેપાર છે એને શાકનો વેપાર કહેવાય કે માલ અત્યારે આપી દેવામાં આવે છે પરંતુ એના નાણાં ભવિષ્યમાં લેવામાં આવશે। તો અહીંયા આ શાક પરના ઉધાર વ્યવહાર છે, કેટલાક રોકડ વેપાર છે કે જેની અંદર માલ અને રોકડ બંને એકબીજાને તરત જ અહીંયા આગળ એ આપવાની પ્રવૃત્તિ થતી હોય છે। વેપારી માલ આપે છે, તરત જ તેનો જે ગ્રાહક છે એ એને નાણાં ચૂકવે છે। તો નાણાંની ચૂકવણી તરત જ થાય છે, અહીંયા નાણાંની ચૂકવણી થશે પરંતુ ક્યારે ભવિષ્યમાં થશે। તો આમ અહીંયા આગળ રોકડ વેપાર અને ઉધાર વેપાર આ બંને આપણને જોવા મળે છે। ઉપરાંત માલની રવાનગીની દ્રષ્ટિએ પણ કહેવામાં આવ્યું છે। તો માલની રવાનગીની દ્રષ્ટિ એટલે શું? તો માલ પહોંચાડવાની વાત, તો અહીંયા આગળ કહ્યું છે કે તેના બે પ્રકાર, હાજરનો વેપાર અને વાયદાનો વેપાર। તો આપણે અત્યારે વાત કરી જથ્થાબંધ વેપારીની, છૂટક વેપારીની, બરાબર। તો એ બધા હાજરનો વેપાર, હાજરનો વેપાર એટલે કે જ્યારે સોદો થાય છે, બંને પક્ષકારો વચ્ચે સોદો થાય ત્યારે માલની અને રોકડની લેવડ દેવડ થઈ જતી હોય છે। છેવટે રોકડની નહીં તો માલ તો આપણે તરત રવાનગી આપી દેવાનો હોય છે, હાજરનો વેપાર છે, બરાબર। પણ ક્યારેક આમાં વાયદાનો વેપાર થાય છે। વાયદાનો વેપાર એટલે કે અહીંયા આગળ આ વેપારની અંદર જથ્થાની આપ લે થતી નથી। જો આપણે ભવિષ્યમાં કોઈ પણ આવતા સમય માટે આ વેપાર કરતા હોય, અત્યારે હાલ આપણે જાણીએ છીએ કે જાન્યુઆરી મહિનો ચાલે છે અને હું માર્ચના મહિનાની વાત કરું છું, માર્ચ મહિનામાં મારે માલ લેવાનો અને એનો ભાવ જે અહીંયા આગળ બંને પક્ષકારો વચ્ચે નક્કી થાય, સોદો થાય, તો એ પ્રમાણે હું માર્ચ મહિનાની જે તારીખ મેં કહી હોય કે માર્ચ મહિનાની પહેલી તારીખ, તો માર્ચ મહિનાની પહેલી તારીખે એ વેપારની અંદર જે આપણે વાયદો કર્યો છે એ પ્રમાણે બંને પક્ષકારો જે કિંમતની જે તફાવત છે એ તફાવતની રકમ એકબીજા વચ્ચે લેવડ દેવડ કરતા હોય છે। અહીંયા માત્ર વાયદાનો વેપાર છે, જથ્થો ત્યાં આગળ અહીંયા આગળ આપલે થતો નથી, નાણાંની જ આપલે થતી આપણને જોવા મળે છે। તો આમ અહીંયા વાયદાના વેપાર પણ આપણે જોઈએ કે ભવિષ્યના સમય માટેનો અહીંયા સોદો એ અત્યારે વર્તમાનમાં કરવામાં આવે છે, તો આ વાયદાનો વેપાર છે એમ કહી શકાય। ક્યારેક જો વાયદાના વેપારમાં એ સમયે તમારે જથ્થો જોઈએ તો પણ એ અહીંયા આગળ આપી દેવામાં આવશે। તો ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે માલની રવાનગી, તો અહીંયા પણ જથ્થાની આપણે કહ્યું કે એક બાજુ જથ્થો આપવામાં આવે, બીજી બાજુ નાણાં આપણે લેવામાં આવે, આ હાજરનો વેપાર છે। આ બંને વેપાર એ હાજરના વેપાર છે, ફાયદાનો વેપાર એ કેવો છે? ભવિષ્યના સમય માટે વર્તમાનમાં સોદો કરવામાં આવે છે અને એ વાયદાના વેપાર છે। તો ટૂંકમાં અહીંયા આગળ આપણે વેપારી પ્રવૃત્તિને કુલ ચાર મુખ્ય પ્રકાર પાડી શકાય, મુખ્ય પ્રકારના કેટલાક પેટા પ્રકારો આપણને જોવા મળે। આની અંદર વિતરણમાં પ્રત્યક્ષ અને પરોક્ષ અને પરોક્ષના પાછા બે પ્રકાર। તો હવે આપણે આગળ જથ્થાબંધ વેપારની સેવાઓ, છૂટક વેપારની સેવાઓ, ઉત્પાદકની સેવાઓ એ વિશે આપણે આગળના વિડીયોમાં એ આપણે જોઈશું। જય સ્વામિનારાયણ।